सदानन्दं बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लं भोजनमच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान नी जय श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय बधाई भक्तों ने हेथी जय स्वामीनारायण सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर्व दशमो अने तरंग त्रेवीस एमा छेल्ले मेघपुर गामनी कथा लखे छे મેઘપુરની અંદર જે ભૂદેવો છે એને શ્રીજી મહારાજ જે ઉપદેશ આપે છે પ્રેમથી એને ધર્મ નિયમ પડાવવાની વાતો કરે છે એ વિશે એક સ્વામીએ વાતો કરી. આગળ સ્વામી પૂર દસમો અને તરંગ ત્રેવીસમાં લખે છે મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે. શ્રી હરિ જન્માષ્ટમી કો उत्सव तिहा अति कीन हरिजन हरि को पूजे तिहा अति भाव सबलीन हरिजन हरि को पूजे तिहा अति भाव सबलीन जाकु जैसो मन भाव ही लिए लावती सरित जाकु जैसो मन भाव ही लिए लावती सरित मेवा मिठाई अपार ही जेवाए हरि कुप्रीत मेवा मिठाई अपार ही जेवाए हरि कुप्रीत. श्री हरिए मेघपुर में जन्माष्टमी नो उत्सव घनो सारो कर्यो. હરિભક્તોએ તે દિવસે શ્રીહરિની પૂજા કરીને ઘણો લાભ લીધો. જેના મનમાં જેવી ભાવના હતી તેવો લાભ તેમને લીધો. અપાર પ્રેમથી શ્રી હરિને ઘણા મેવા અને મીઠાઈ વગેરે જમાડ્યા. જન્માષ્ટમીનો ઉત્સવ ભગવાન શ્રીહરિએ મેઘપુરમાં કર્યો છે. દેશ દેશાંતરમાંથી સંતો ભક્તો આવ્યા છે, મહારાજ માટે અલગ અલગ ભેટ લાવ્યા છે. જન્માષ્ટમીના ઉત્સવ દરમિયાન સ્વામી લખે છે કે જેને જેવો ભાવ હતો એવો એને લાભ લીધો. ભગવાન સાથેનો સંબંધ જીવનો ભાવનો છે. ભગવાન ભાવને જોવે છે. જેટલો આપણો ભગવાનમાં ભાવ એવો ભગવાનનો આપણા પ્રત્યે ભાવ. જેટલું આપણને ભગવાનને વિશે હેત થશે એટલું ભગવાનને આપણે વિશે હેત થશે. ભગવાન કે ભગવાનના મુક્ત પુરુષો એ એકના એક જ હોય છે. ફેર ક્યાં પડે છે? ભાવમાં ફેર પડે છે. હરિકૃષ્ણ મહારાજ એકના એક જ છે, પીવડા ઘનશ્યામ મહારાજ એકના એક જ છે,
પરંતુ ફેર કઈ જગ્યાએ પડી જાય છે? આપણા ભાવમાં જેવો ફેર પડે એવો ભગવાન તરફથી પણ પ્રત્યુત્તરમાં એવો ફેર પડે. માટે આ સત્સંગની અંદર અત્યારે મનગંજનની જે કથા ચાલી રહી છે, મનગંજનની કથા દરમિયાન નિજ મનનો એક યોદ્ધા આવશે, ભાવ. હૃદયને ભાવથી ભરેલું જેટલું રાખશું એટલો આ સત્સંગ આપણને દિવ્ય લાગશે. ભાવથી ભરેલું હૃદય રાખવાવાળાને ક્યારેય પણ સત્સંગની અંદર ખોટ ગઈ નથી. જેનો ભાવ હતો એવા પ્રહલાદજીને જો લોખંડના થાંભલામાં ભાવ હતો તો ભગવાનને લોખંડના થાંભલામાંથી પ્રગટ થવું પડ્યું છે. લોખંડના થાંભલાની અંદર કોઈ વેદોક્ત વિધિથી કોઈ ભૂદેવે પ્રતિષ્ઠા નહોતી કરી. એ લોખંડના થાંભલાની અંદર કોઈ સત્પુરુષે કોલ નહોતો આપ્યો કે આ થાંભલામાંથી ભગવાન પ્રગટ થશે. પ્રહલાદજીની પોતાનો ભાવ હતો. પ્રહલાદજીને એમ હતું કે મારા ભગવાન બધી જ જગ્યાએ છે, કણે કણમાં છે, એનો ભાવ હતો. તો ભગવાને થાંભલામાંથી ભાવ પૂરો કર્યો. માટે એક વાત તો આપણે બધાએ ભગવાનના માર્ગે ચાલેલા મુમુક્ષુએ શીખવાની છે. ભગવાન પ્રત્યેનો અપાર ભાવ, સત્પુરુષ પ્રત્યેનો અપાર ભાવ, કોઈ દી ખોટ નહીં જાય, કોઈને ગઈ નથી. આ જ દિવસ સુધી જેને ભાવ રાખ્યો છે એને ખોટ ગઈ હોય એવો એક આ પૃથ્વી પર નથી. જેને ભગવાન પ્રત્યેનો ભાવ રાખ્યો, જેને ભગવાન પ્રત્યેની નિર્દોષ બુદ્ધિ રાખી, કલ્યાણના માર્ગમાં એને વિઘ્ન ક્યારેય ના આવે, સહેજે સહેજે ભગવાન સુધી પહોંચી જાય. માટે ભાવવાળું હૃદય રાખવું. બીજું કે છે, બધાએ ભક્તોએ મહારાજને મેવાને મીઠાઈ બધું જમાડ્યા. હરિભક્તો જેટલા દિવસ ત્યાં મેઘપુરમાં રહ્યા તેટલા દિવસ રોજ અપાર વસ્ત્ર, આભૂષણ, ચંદન અને ફૂલહાર લઈને ઘણા પ્રેમથી શ્રીહરિની પૂજા કરતા હતા. સોરઠ પ્રદેશમાં જેટલા વૈરાગ્યો અધર્મી હતા તે બધાએ જ્યારે શ્રીહરિનો આવો અદ્ભુત પ્રતાપ દેખ્યો ત્યારે તેમના મનમાં ઈર્ષાની આગ લાગી. ભેખમાં સૌથી મોટામાં મોટું વિઘ્ન કરવાવાળી વસ્તુ હોય ને તો આ છે ઈર્ષા. મહારાજનો ઉત્કર્ષ થયો ત્યારે અધર્મી વૈરાગ્યો, મેઘપુરની અંદર જે ધર્મિષ્ઠ વૈરાગ્યો હતા ને એ બધાએ મહારાજનું સ્વાગત કરવા સામા ગયા છે. એ લોકો મંદિરોમાં રોકાના અને મહારાજનું સ્વાગત કર્યું છે. જ્યારે અધર્મી વૈરાગ્યો જે મેઘપુર છોડીને જતા રહ્યા હતા કારણ કે ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ એ લોકોથી ખુલ્લેઆમ સામો વિરોધ થાય એવો નહોતો, એટલે પોતાના શિષ્યો જે થોડા ઘણા ક્યાં કર્યા હોય એને બચાવવા માટે ગામડે ગામડે જતા રહ્યા હતા અને ત્યાં જઈ અને ભગવાન સ્વામિનારાયણનો ઉત્કર્ષ સહન ન થાય એટલે ગમે એમ બોલતા. ધર્મ અને અધર્મનું યુદ્ધ પૃથ્વી સર્જાની તેદીથી ચાલે છે. બાકી ભગવાન શ્રીહરિએ આ વૈરાગ્યોનું શું ખરાબ કર્યું હતું? મહારાજ તો જમાડતા હતા, દક્ષિણા દેતા હતા. અરે મહારાજ તો પૂજન કરતા હતા, અર્ચન કરતા હતા. શ્રીજી મહારાજ કોઈ દુષ્ટ જીવને પણ સન્માન આપે ને એવા ભગવાન જો આ પૃથ્વી પર થયા હોય ને તો ભગવાન સ્વામિનારાયણ છે. દુર્જનને પણ બિરદાવી શકે એવા ભગવાન જો કોઈ આ પૃથ્વી પર થયા હોય તે ભગવાન સ્વામિનારાયણ છે. બગાડવાવાળાનું પણ સારું કરીને સારું દેખાડવાની ભાવનાવાળા કોઈ પરમાત્મા આ પૃથ્વી પર પ્રગટ થયા હોય તો એ ભગવાન સ્વામિનારાયણ છે. મહારાજના ઘણા બધા ચરિત્રો એવા છે કે જે ચરિત્રોની અંદર શ્રીજી મહારાજની જે દયા, શ્રીજી મહારાજની જે કરુણા, શ્રીજી મહારાજનો જે જીવાત્માને ગમે તે રીતે તારવા માટેનો સ્વભાવ, આગ્રહ એ મહારાજના ઘણા બધા ચરિત્રોમાં દેખાય છે. પણ આ ધર્મી વૈરાગ્યો મનમાં ઈર્ષાની આગ લાગી. જેને ઈર્ષાની આગ લાગે ને પોતે જ બળે. જેને સુખિયા રહેવું હોય, જેને ભગવાનને પામવું હોય એને ઈર્ષાની આગથી બચવું. મારી મરજી વિના રે કોઈથી તરનું નવ તોડાય, જેની મરજી વિના હુકું પાંદડું હલતું નથી એવા પરમાત્માની મરજી વિના તો કાંઈ નહીં થતું હોય. જે કાંઈ થતું હશે, જે કાંઈ થયું હતું અને જે કાંઈ થશે
એ મને મળ્યા એવા જે મહારાજ, પ્રથમનું 27મું વચનામૃત, મને મળ્યા એવા જે મહારાજ, એની ઈચ્છા વિના કાંઈ થતું નથી. એની જ ઈચ્છા છે અને એની ઈચ્છાથી જ થાય છે. કોઈનો ઉત્કર્ષ થાય છે તો એની ઈચ્છાથી થાય છે. એનો સ્વીકાર, કોઈના ઉત્કર્ષનો સ્વીકાર ન કરવો એટલે સીધી જ પરમાત્માની શક્તિનો સ્વીકાર ન કરવો, આવો અર્થ થાય. કોઈનો ઉત્કર્ષ છે એનો સ્વીકાર ના કરીએ તો એવું સમજવું કે મેં મહારાજને જ નથી સ્વીકાર્યા, કારણ કે મહારાજને કરતા હરતા જાણ્યા નથી એટલે સ્વીકાર થતો નથી. વૈરાગ્યો છે એને તો એમ થાય છે કે સ્વામિનારાયણનો આટલો બધો પ્રતાપ ફેલાય છે એટલે ઈર્ષાની આગ લાગી. શ્રીહરિ રોજ સંતોને અને હરિભક્તોને પોતાની પાસે બોલાવીને હેતથી વાતો સમજાવતા. શું ભગવાન સ્વામિનારાયણની રીત છે! વૈરાગ્યો જ્યારે ઈર્ષાની આગ ભભૂકી હોય એટલે ગમે એમ બોલે, ગમે એટલી કંઠીઓ તોડાવવા માટેની મહેનત કરે. અને યાદ રાખો, ખેતર ખેડીને બીજ વાવવું, ખાતર પાણી આપવું, છોડને ઉછેરવો, એ છોડને મોટો કરતા અને એને પાક લાવતા. કેટલાક છોડ એવા છે જેને 5 વર્ષ થાય, 10 વર્ષ થાય, 10 વર્ષે ફળ આપે, પણ એને બાળવા હોય ને, એ છોડને બાળવા હોય ને તો 10 વર્ષ ના લાગે, એને બાળતા 10 મિનિટ જ થાય. એ છોડને આખા ઉખેડી નાખવા હોય ને તો ઉખેડતા 10 જ મિનિટ થાય. એક લીમડો વાવ્યો હોય અને લીમડાને આપણે 200 વર્ષનો મજબૂત કરી દેવો, 200 વર્ષ મોટો થઈ જાય ને મજબૂત થઈ જાય એવો કરવો હોય તો 200 વર્ષ થાય, પણ એ લીમડાને ઉખેડવો હોય, કાપવો હોય, મૂળિયામાંથી કાઢવો હોય તો કલાક થાય, એથી વધારે ના થાય. એવો તમે મશીનો લાવો તો મૂળ હોતો કાઢ નાખે. એવી રીતે ઈર્ષાની આગ ભભૂકી હોય એવા જીવો, એવા કુસંગી વ્યક્તિઓ, એવા કુસંગી સમાજ, એના દ્વારા જ્યારે બુલડોઝર વાગે ને ત્યારે ઉછેરવા વાળાને તો વર્ષો જાય, કાઢવાવાળાને વર્ષો જાતા નથી. માટે ભગવાનનો ભક્ત છે, સત્સંગ આપણને અતિ અમૂલ્ય મળ્યો છે. ભગવાન શ્રીહરિ મળ્યા છે, ભગવાન શ્રીહરિને વાલા સદગુરુ મળ્યા છે, ભગવાન શ્રીહરિને વાલા સંતો મળ્યા છે, શાસ્ત્ર મળ્યું છે, ત્યારે આ સત્સંગને જાળવી લેવો. બસ ક્યારે આ દેહ કઈ દશામાં ક્યારે થઈ જાય એનું કશું જ નક્કી નથી. ઘણા બધાના કેસ આપણે સાંભળીએ છીએ કે આજે તો ઊભા થવા ગયા અને પછી બસ ઊભું જ ન થવાનું, આઈસીયુમાં જતા રહ્યા. ઘણાયના કેસ આપણે સાંભળીએ છીએ કે બસ હાથ ઊંચો કર્યો અને કંઈ નસ ફરી ગઈ, એ ફરી ગઈ તે ફરી ગઈ, હવે હાથ હલતો જ નથી. આવા તો કેટલા બધા આપણી નજરની સામે આપણે જોઈએ છે. ત્યારે ભગવાનનો ભક્ત સાવધાન બનીને ભગવાનના માર્ગે ચાલે. મહારાજની કેવી સરસ રીત! શ્રી હરિ સંત હરિજન કુ બોલાઈ, નિત નિત બાત કરત હિત લાઈ, અજ્ઞાની જન કહાવત જે તે, અજ્ઞાની જન કહાવત જે તે, સતસંગ કો પ્રતાપ દેખે તે તે, સતસંગ કો પ્રતાપ દેખે તે તે, નિષદિન અંતર મે જરતય પારા, બોલ સકત નહીં ઈહા લગારા, નિષદિન અંતર મે જરતય પારા, બોલ સકત નહીં ઈહા લગારા, કોઈ કુમારે ગારી દિયે કોઈ, કોઈ કુમારે ગારી દિયે કોઈ, સહન કરના મગન મન હોઈ, સહન કરના મગન મન હોઈ. ભગવાન સ્વામિનારાયણની રીત, ભગવાન સ્વામિનારાયણનો સ્વભાવ, ભગવાન સ્વામિનારાયણનો રદગત અભિપ્રાય અને ભગવાન શ્રી હરિની જગતને જીતવાની રીત. શ્રીજી મહારાજ શું કહે છે સાંભળો.
શ્રીહરિ કહેતા કે જે અજ્ઞાની મનુષ્યો સંતોને ભક્તોને પાસે બોલાવીને મહારાજ એવું કહેતા, જે અજ્ઞાની મનુષ્યો છે તેઓ સત્સંગનો આવો અદ્ભુત પ્રતાપ દેખીને મનમાં રાત દિવસ અપાર બળી રહ્યા છે, પણ અહીંયા આપની પાસે આવીને કાંઈ બોલી શકતા નથી, માટે કદાચ તે અજ્ઞાની લોકો કોઈને મારે કે ગાળો દે તો પણ મન પ્રસન્ન રાખીને બધું સહન કરવું. શ્રીજી મહારાજ સહન કરવા ઉપર જ વજન આપે છે, સહન કરવું. તમને કદાચ મારે ગાળ દે તો સહન કરી લેજો, સહન કરવા ઉપર વજન આપે છે, જે આપણી માટે બહુ જ અશક્ય બાબત છે. સહન કરવું એ કોઈને ગમતું નથી, પણ સહન શક્તિ જેવી મોટી કોઈ બીજી શક્તિ જ નથી. સહન શક્તિ એ સૌથી મોટી શક્તિ છે. જેટલી સહન શક્તિ વધારે એટલો એ સમર્થ વધારે બને છે, જેટલી સહન શક્તિ ઓછી એટલો એ અસમર્થ વધારે બને છે. અસમર્થ વ્યક્તિ સહન કરી જ ન શકે, સમર્થ વ્યક્તિ જ સહન કરી શકે. અને કોઈ પણ સમર્થ પુરુષનું લક્ષણ એની સહન શક્તિ પરથી ખબર પડે કે આટલું સહન કરી શકે છે, આટલું પચાવી શકે છે, આટલા દુઃખને ઝેરવી શકે છે, એટલે આ ચોક્કસ મોટા પુરુષ હોવા જોઈએ, આ ચોક્કસ મુક્ત પુરુષ હોવા જોઈએ. સહન શક્તિ પરથી ખબર પડે. આપણા નંદ સંતોએ સહન કર્યું છે, કેટલું સહન કર્યું છે. ખારી ગુંદારણ ગામમાં આત્માનંદ સ્વામીને જોડે જોડે મારે વૈરાગી, અને એના હાથમાંથી જોડો છૂટો જવા દીધો, ને એ જમાનાના જોડા, વાગે તો લોહી કાઢે દાંતે પાડી નાખે. ત્યારે સ્વામીએ જોડો લઈ કપડાથી લૂછી એને પાછો આપે, લો ફરી ક્યારેક મારવા કામ લાગશે. આ તો વરી કેટલી સહન શક્તિ કહેવાય. હામો ઝીકી ના દીધો, પણ સહન કરી લીધો. કારણ કે સહન કરવાનું અહીં મહારાજ એટલે કહે છે કે જે સહન કરે છે ને એની ભેગા સહજાનંદ રહે છે, જે સહન કરતો નથી ને એની ભેગા સહજાનંદ નથી રહેતા. જ્યારે કોઈ ધોબી છે, એની સામે કોઈ ધોબી થયો, ત્યારે ભગવાન કે મારી જરૂરત નથી. પણ જ્યારે ભગવાનના સંત કે ભક્ત અતિશય સહન કરે, હા, આપણને સહન કરવાની છૂટ પોતા માટે આપેલી છે, બીજા માટે એટલે કે ભગવાનના સંત અને ભક્ત એનો તો પક્ષ રાખવાનો છે. ત્યાં તો પાજી પડાવની છાયામાં દબાવવાનું નથી. ત્યાં તો વરતાલનું વચનામૃત એમ કહે છે કે સત્પુરુષનો પક્ષ રાખતા દેહ પડે તો પંચ મહાપાપ કર્યા હોય એનું પાપ પણ બળી જાય છે. વરતાલનું 14મું વચનામૃત. પાજી પડાવની છાયામાં નથી દબાવવાનું. આપણી પોતા ઉપર જ્યારે કંઈક આવે છે ત્યારે સહન કરવાનું છે, એને સહન. શ્રીજી મહારાજ કહે છે, કદાચ તમને કોઈ મારે ને ગાળો દે ને તો સહન કરી લેજો. વસંતના ઉત્સવમાં ને વિવાહના પ્રસંગમાં લોકો ગાળો બોલે છે, પરસ્પર મારા મારી કરે છે. હોળીના દિવસોમાં કેટલાક મરે પણ છે, છતાં તેનું મનમાં એટલું બધું વેર રાખતા નથી. આ બધું સમાજની અંદર પ્રચલિત, આપણે કદાચ આ બધા વચ્ચેથી પસાર થયેલા ન હોઈએ, પણ સમાજમાં ઝાઝું આવું થતું એ વખતે હશે, અત્યારે પણ થતું હશે, કે વિવાહ પ્રસંગોની અંદર લોકો ગાળો બોલે, પરસ્પર મારામારી કરે. હોળીના દિવસો હોય એમાં પણ કેટલાય મરે છે, પણ કોઈ વેર રાખતા નથી. ગાળો બોલવાની અંદર પણ પાછું હેત હોય, એકાબીજા પ્રત્યે ભાવ થાય એની અંદર પણ. એવી રીતે શ્રીજી મહારાજ કે હવે હરિભક્તોને કેવી સમજણ રાખવાની, સંતને કેવી સમજણ રાખવાની, એ કહે છે, હરિજન સંત નીર વેર હિરે ન. હવે શ્રીજી મહારાજ પેલા વૈરાગ્યોનું જે વેર છે ને એને છોડી દીધું. મહારાજ કે હવે એ વેરને તો બાજુ પર મૂકો, એ તો દુનિયાના લોકો છે, અજ્ઞાની લોકો છે એટલે કરે. પણ હવે શ્રીજી મહારાજે આખો વિષય બદલ્યો છે. હરિજન સંત નીર વેર હિરે ન, હમારે વચન કર સબ કુસેના, વિવાહ મે પુત્ર નિમિત્ત જન સબ હી, વિવાહ મે પુત્ર નિમિત્ત જન સબ હી, ગારી સહન બહુ કરત તબ હી, ગારી સહન બહુ કરત તબ હી. હરિભક્તોએ
અને સંતોએ નિર્વેર ભાવે રહેવું, અમારા વચનને ખાતર બધું સહન કરવું, ખરેખર નિર્વેર ભાવથી જીવન જીવવું, એનાથી મોટી જીવન જીવવાની કોઈ મૂડી નથી, ચાવી નથી, ખુશી નથી, આનંદ નથી. જ્યારે કોઈ સાથે વેર બંધાય ને ત્યારે વેરમાં એ વ્યક્તિની સ્મૃતિ થયા કરે. વેરમાં વ્યક્તિની સ્મૃતિ થાય અને વેરમાં વ્યક્તિની સ્મૃતિ થતાં ભગવાનની એટલી વિસ્મૃતિ થાય. વ્યવહાર માર્ગ સત્સંગનો હોય, સંસારનો હોય, જેટલું કરવું ઘટે બધું જ કરવું જોઈએ, પણ વેર રહિત થઈને કરવું જોઈએ, નિર્વેર રહેવું જોઈએ. જો નિર્વેર આપણે ન રહીએ તો આપણે અહીંયા આગળ શ્રીજી મહારાજ કહે છે, હરિજન હોય કે સંત હોય, તમે જો સહન નહીં કરો અને નિર્વેર નહીં રહો તો મહારાજ કહે છે કે હૃદય છે, હૃદયની અંદરથી મારી મૂર્તિ જતી રહેશે. કારણ કે કોઈ મારો મારો કરતો આવ્યો હોય, કોઈ કાપો કાપો કરતો આવ્યો હોય, પણ પુરુષોત્તમની ઈચ્છા વિના કોઈ મારી નહીં શકે, પુરુષોત્તમની ઈચ્છા વિના કોઈ કાપી નહીં શકે. સત્તાધારનો પાડો બહુ પૂજાયો, એ સત્તાધારના પાડાનો ઇતિહાસ સાંભળવામાં જે આવ્યું છે, કહું છું કે એને જ્યારે કરવતથી કાપવા માટે લઈ ગયા તો જે બ્લેડ હોય એ તૂટી જાય. કતલખાને જતો રહ્યો હશે, પાડાને તો બીજો કોઈ ઉપયોગ થાય નહીં, જેને કાઢ્યો હશે જે એની ઉપર મશીન મૂકવામાં આવે બ્લેડ ભાંગી જાય, પણ એ કપાય નહીં. કોની ઈચ્છા? ભગવાનની ઈચ્છા. ભગવાનની ઈચ્છા હોય તો એક પશુને પણ નથી કપાવા દેતા. તો ભગવાનની ઈચ્છા વિના, આપણે તો ભગવાનના ભક્ત છીએ, ભગવાનની ઈચ્છા વિના કોઈ ગમે એવું ધારશે, કોઈ ગમે એવું ધારેલું હશે, ગમે એવા સંકલ્પ કરેલા હશે, પણ ભગવાનની ઈચ્છા વિના કેવી રીતે કોઈના સંકલ્પ પૂરા થશે? કારણ કે સંકલ્પની પૂર્તિ કરવાવાળી મૂર્તિ, એ મૂર્તિને આપણે પકડી રાખીએ, બાકીના એ મૂર્તિને પકડીને કોઈ સંકલ્પ કરે અને પુરુષોત્તમ નારાયણની ઈચ્છા હોય તો એવું થવા દેવું પણ પડે, એવું પણ થવા દેવું પડે. સમજવું પડે કે આ તો પુરુષોત્તમ નારાયણની ઈચ્છા છે. હરિજન અને સંત કોઈ સાથે વેર ન રાખે, નિર્વેર ભાવે રહેવું, અમારા વચનને ખાતર બધું સહન કરવું. લગ્ન પ્રસંગમાં બાપ દીકરો પરસ્પર ગાળો ન બોલે તો તે ખુશી થતા નથી. હશે ક્યાંક રિવાજ આવો, બાપ દીકરો આવો પ્રસંગ મહારાજે કીધું એટલે ક્યાંક તો હશે. તેઓ બધા અજ્ઞાને કરીને બધું સહન કરે છે અને મનમાં કોઈ થોડોય દ્વેષભાવ રાખતા નથી. હરિભક્તોએ વસંતની કે વિવાહની એવી રીત મનમાં કાયમ સમજી રાખવી. વસંત વિવાહ કી રીતિ જોઉં, હરિજન કો સમજના સદા સોઉં, સહન કરે વચન સે હમારા, સહન કરે વચન સે હમારા, દુખ ન પાવે કો દીન લગારા, દુખ ન પાવે કો દીન લગારા. હરિભક્તોએ વસંતની કે વિવાહની એવી રીત મનમાં કાયમ સમજવી. અમારા વચનથી જે સહનશીલતા રાખશે તે કોઈને ક્યારેય લગારે દુઃખ નહીં આવે. જે સહનશીલતા રાખશે ને, શ્રીજી મહારાજ કહેને દુઃખ આવશે જ નહીં, આવું મારું વરદાન છે. કારણ કે સહનશીલતાની સેવામાં, રક્ષામાં સ્વયં સહજાનંદને રહેવું પડે છે. કારણ કે ભગવાન જાણે છે, ગરીબના હૃદયમાં ભગવાન રહ્યા છે. ગર્વગંજન એવા ભગવાને અભિમાની પુરુષના અભિમાનને ભાંગવા માટે એ ગરીબના હૃદયમાં નિવાસ કરે છે. અને ગરીબ કેવો હોય? સહન કરે એવો જ હોય. ગરીબ સ્વભાવના કેટલાય સંતો ભક્તો હોય ને, બહુ સહન કરતા હોય અને ફળફડાટ જે આવ્યું એ બોલી નાખે ને, જેમ આવે એમ વર્તી નાખે ને, એનું કોઈ નામ ના લે. બધાએ વિચારે કે આને બોલવાનું ભાન નથી, આની જોડે વાત કરવી હોય ને તો વિચારીને કરવી પડે. એવું કોઈ આપણા વિશે વિચારે, એ શું આપણી મોટાઈ છે? એવું આપણા વિશે કોઈને વિચાર થાય કે આમની સાથે વાત કરવી હોય તો વિચારીને કરવું પડે, આ તો ગમે તે બોલી નાખે, આને કશું ભાન નથી, આવું આપણા વિશે કોઈ વિચારે અને આપણને કોઈ કંઈ કશું જ સમજાવવા ન આવે, આપણને કોઈ પ્રેમથી વાત ન કરે,
અથવા તો વાત કરવા ના આવે, આપણી ભૂલ આપણને ન બતાવે, તો એ શું આપણી મોટાઈ છે? એ શું આપણી આધ્યાત્મિકતા છે? ના ના, એ આપણી નીચતા છે, એ આપણી દુષ્ટતા છે, એ આપણી દુર્જનતા છે, દુર્જનતા છે. આપણને કોઈ પ્રેમથી કોઈ પણ મિથિ ટકોર કરીને વાત કરી શકવું જોઈએ, આપણી ભૂલને કોઈ બતાવી શકવું જોઈએ, આપણને કોઈ કહી શકે, કદાચ પાંચ જણા કહી જાય એમાં આપણી નાનપ નથી, એ જ સાચી મોટપ માટેનો રસ્તો છે. જેને કોઈનું પણ સાંભળવાની ટેવ નથી એના જીવનમાં એક્સિડન્ટ થયા વિના રહેતા જ નથી. એક્સિડન્ટ થાય છે ને થાય છે, પણ જેને કોઈ વિશ્વાસુ એવા બે ચાર પાંચ સંતો ભક્તોનો વિશ્વાસ રાખ્યો હશે, એ જ્યારે એમ કે નહીં, પોતાના સદગુરુ કે ત્યારે તો નહીં જ, એમાં તો કોઈ પ્રશ્ન જ નથી આવતો. કારણ કે જેને મોક્ષના દાતા જાણ્યા હોય, જેને આપણે કલ્યાણને દેવાવાળા જાણ્યા હોય, જેને આપણે આપણો જીવ સોંપ્યો હોય, એની બ્રેકે તો જે ના ઊભો રહે એનો એક્સિડન્ટ તો ભયાનક થાય, ભયાનક થાય. શાસ્ત્ર એવું કહે છે, સદગુરુને એટલા માટે જ રાખવાના છે કે એ બ્રેક જ્યારે મારે ત્યારે વાગવી જોઈએ. એની બ્રેક જ જો લૂઝ થઈ જાય પૂરું થઈ ગયું, જીવનું કલ્યાણ બગડ્યા વિના ન રહે. અને સદગુરુની બ્રેક હોય છતાં પણ પોતાને બે ચાર પાંચ વિશ્વાસુ એવા ભગવાનના સંતો ભક્તો એની બ્રેક પણ જોઈએ તો જીવને નુકસાન ના થાય, નહીં તો નુકસાન ઘણું થાય. અને હેત કેવું જોઈએ? મહારાજ કે તમે સહન કરશો તો હું રાજી થઈશ, રાજી થઈશ. અહીં શ્રીજી મહારાજે પેલા અજ્ઞાનીઓનું તો સહન કરવા કીધું જ છે, પણ શ્રીજી મહારાજ એમ પણ કહે છે કે વિવાહમાં જેમ બાપ દીકરો એકાબીજાને બોલી જાય ને ખોટું નથી લગાડતા, એમ તમે પણ સંતો ભક્તો ભેગા રહો છો એટલે તમારે કંઈક કહેવા લેવાનું થવાનું જ છે, થવાનું જ છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી જેવા સ્વભાવવાળા કોઈ ભગવાનના સંત હોય કે દાદા ખાચર જેવા ગરીબ સ્વભાવવાળો કોઈ ભગવાનનો ભક્ત હોય, એને કદાચ એવું થાય કે બોલવા ચાલવાનું લેવા દેવાનું ઓછું થાય. કારણ કે મુક્તાનંદ સ્વામી હંમેશા સામેના જીવનું સુખ કેમ થાય આવું જોતા હોય. દાદા ખાચર હંમેશા ગરીબ સ્વભાવના એટલે એમ વિચારતા હોય કે હું કેવી રીતે સામેનાને સાનુકૂળ થઉં. દાદા ખાચરની સમજણ એવી હતી, એકવાર શ્રીજી મહારાજને ક્યાંક જવું હતું વરતાલ, તો દાદા ખાચર ઠેલી લઈને ઓસરીમ ઊભા રહ્યા, તો મહારાજ કે દાદા તારે નથી આવવાનું? દાદો કે આવવું તો છે. તો ભાઈ હાલ, દાદાના દરબારમાં જેટલા ઘોડા હતા ને એની ઉપર બીજા બધા પાર્ષદો ચડી ગયેલા, બોલો, દાદા માટે ઘોડો જ ના રહેવા દીધો. મહારાજ આવવું છે પણ વાહન નથી કે મારે. મહારાજ કે તમારે ઘોડા ગણાય છે, ક્યાં ગયા? આ બધા ચડી ગયા. કે જો સુરા બાપુએ બતાવ્યા કે મહારાજા દાદાના ઘોડા પર આ બધા ચડી ગયા. એમાં કેટલાક તો એવા હતા કે દાદા ખાચરના ચાકર જેવા હતા, એ ઘોડે ચડી ગયા હતા. તો દાદા ખાચર કાંઈ ના બોલ્યા. હવે એવા હોય કેટલા? ગણતરીના હોય. બાકી તો કંઈક ને કંઈક તો વાસણ ખખડ્યા વિના રે. ઉંમરવાળા ભેગા થાય તોય ખખડે ને જુવાનને ભેગા થાય તોય ખખડે ને ઉંમરવાળા ને જુવાનને ભેગા થાય તોય ખખડે. આપણે હરિભગત હોઈએ, સત્સંગી હોઈએ, સાધુ હોઈએ, પણ આ થાય. એટલે શ્રીજી મહારાજ કહે છે કે જેવી રીતે ઓલા કુસંગની અંદર પણ એટલી આત્મીયતા રાખી દે છે, એમ તમે રાખો, એમ મહારાજ આપણને કહે છે. દામોદર ભગતને સંત સાથે પ્રશ્નોત્તરી થઈ ને એમાં પેલા સંત થોડા આકરા સ્વભાવના ને થોડા આવેગવાળા હશે તો દામોદર ભગતને ચડાવી દીધો લાફો. દામોદર ભગતને ચડાવ્યો લાફો. દામોદર ભગતે કોઈને કીધું નહીં, પણ બીજા લોકો જોઈ ગયા. એને મહારાજને કીધું, મહારાજ આ સાધુએ આવું કર્યું. મહારાજ કે અમારા સાધુ આટલા ક્રોધવાળા ના ચાલે. સભામાં શ્રીજી મહારાજે કહ્યું કે દામોદર ભગતની માફી માગો સાધુરામ, તમે તો સાધુ છો, તમારો તો નિર્માની વર્તમાન છે, તમારે પ્રશ્નોત્તરી થાય ને એમાં તમને આટલો બધો ક્રોધ આવી જાય એક હરિભગત ઉપર, અને તમે ઠેક આટલું મોટું પગલું ભરી દો, કીડી જેવા જીવને દુખવવો નહીં આ તમારો ધર્મ, અને તમે આટલો બધો ધર્મ બહાર જઈને આટલું મોટું પગલું ભરો, આ તો અમે બેઠા છીએ ને કોઈ જોયું ને કીધું, કોઈ હરિભગત સત્સંગમાંથી પાછો પડી જાય તો માફી માગો. દામોદર ભગત ત્યારે સભામાંથી ઊભા થઈને શ્રીજી મહારાજને કહે છે, પ્રભુ એ સાધુ માફી પછી માગશે, મારા પ્રશ્નનો ઉત્તર આપો. બોલો,
તમે નાના હતા ને ભક્તિ માતા તમને કંઈક થોડી સજા આપે તો તમારા પાસે ભક્તિ માતા માફી માંગતા હતા? તો કે ના, માને બાળક પાસે માફી થોડી માગવાની હોય. તો મહારાજ, આ સાધુ છે તો અમારી માં છે, આ સાધુ છે તો અમારી માં છે, કદાચ એ વઢે નહીં તો અમને કોણ વઢશે, અમને એ નહીં કે તો કોણ કહેશે? આ એકાબીજા પ્રત્યેનો આત્મીય ભાવ આવો જે રાખે એવો મહારાજ આપણી પાસે ઈચ્છે છે. મહારાજ કહે છે કે થોડુંક સહન કરીએ, થોડુંક સહન કરીએ, થોડુંક જતું કરીએ. જીવનમાં જે જતું નહીં કરી શકે, સહન નહીં કરી શકે, કોઈનું ચલાવી નહીં શકે, કોઈનું પી નહીં શકે, કોઈને સમાવી નહીં શકે, કોઈને ઉપસાવી નહીં શકે, એ વ્યક્તિ જીવનમાં ક્યારેય સુખી નહીં થઈ શકે. એને કળ કહેવાય. સત્સંગમાં બળની જરૂર નથી, કળની જરૂર છે. કારણ કે સત્સંગ આખો શ્રીજી મહારાજે કળ ઉપર ઊભો કરેલો છે, બળ ઉપર ઊભો નથી કર્યો. યુદ્ધની ભૂમિ બળની છે, સત્સંગની આખી ભૂમિકા કળની છે. કળ સિવાય સત્સંગની અંદર મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મોટા મોટા સદગુરુ સંતોએ આ સત્સંગને ચલાવ્યો છે, કળથી ચલાવ્યો છે. મોટા મોટા હરિભક્તોએ સત્સંગ બીજાને કરાવ્યો છે, કર્યો છે, કળથી કર્યો છે. એટલે બળથી કંઈ થતું નથી. શ્રીજી મહારાજ આપણને એટલું જ કહે છે, એટલી કળ શીખી જાઓ ભૂલવાનું. જે ભૂલી જાય છે, બીજાનું કરેલી ભૂલોને જે ભૂલી શકે છે, એ જ ભગવાનની મૂર્તિમાં ડૂબી શકે છે. જે બીજાની કરેલી ભૂલોને ભૂલી શકતો નથી, એ ભગવાનની મૂર્તિમાં ડૂબી શકતો નથી. બસ એટલું જ વિચારવાનું, આ ઘડીએ શ્વાસ બંધ થાય, નાખ બંધ થાય તો કોની હારે વેર કરવા જઈશ? મારે વેર તો ઘણા હારે થઈ ગયું છે, કોની હારે કરવા જઈશ? મારે સહન તો ઘણાનું કરવું પડ્યું છે, હવે કોને સહન કરાવવા જઈશ? અત્યારે આ શરીર ચાલુ છે ને પેરાલિસિસ થઈ ગયો, 10 જ મિનિટ પછી પેરાલિસિસ થઈ ગયો, કોની સાથે લડવા જઈશ? મગજમાં તો ઘણી બધી ઘુમરીઓ છે, આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ, પણ મગજનું જ બ્રેઇન એમરેજ થઈ ગયું, અથવા મગજમાં સ્ટ્રોક આવી ગયો ને મગજ જ બંધ થઈ ગયું અને યાદશક્તિ જ આગળની આખી ડેટા જ ભૂલાઈ ગયો, કોણ હતો એ યાદ ના રહ્યું, તો શું કરી શકીશ? એવા ક્ષણભંગુર શરીરથી આ ક્ષણભંગુરને નાશવંત દુનિયા, આ લોકની અંદર જે કાંઈ વેરઝેર બંધાયા છે એ બધા ખંડેર થઈને જે પૃથ્વીમાં ડટાઈ ગયા છે, મોટા મોટા રાજમહેલો પૃથ્વીમાં ડટાઈ ગયા છે વેરઝેરથી, તો મારે તો એવું કંઈક લેવાનું નથી ને કંઈ બીજું મૂકવાનું નથી. આપણને મળી જાય તો શું એવું મળી જવાનું, ને આપણું કંઈ મૂકાઈ જાય તો શું મૂકી દેવાનું? આમ વિચારીને ભગવાનનો ભક્ત ભગવાનના માર્ગે આગળ વધે. ક્યારેક કંઈક ભગવાનના સંત ભક્ત સાથે કંઈક બોલવાનું થયું તો મન દુઃખ ન લગાડતા મહારાજ કે તમે એકાબીજાને સહન કરજો. લક 84ના દુઃખોને હરિભક્તો વસંત અને સહનશીલતા રાખશે તો કોઈને ક્યારેય લગારે દુઃખ નહીં આવે. અમારું વચન જે માનશે તે જન્મ મરણ જમપુરી લક 84ના દુઃખોને સહેજે તરી જશે. મનુષ્ય દેહમાં પણ અગણિત દુઃખ રહ્યા છે, તે પછી જન્માદિકના દુઃખ પણ અકલ્પ્ય છે. પ્રાણીઓ અજ્ઞાનના અંધારાને લીધે કાંઈ દેખી શકતા નથી. તે અજ્ઞાની લોકો આંધળાની જેમ જીવન વિતાવે છે. જેટલા સત્સંગ કરીને હરિભક્ત થયા છે તે બધા જગતમાં ઘણા ઊંચા થઈ ગયા છે, જગતથી ન્યારા થઈ ગયા છે. ઓહો, જેને સત્સંગ કર્યો, જગતમાં ઊંચામાં ઊંચી કોઈ પ્રાપ્તિ હોય તો જેને સત્સંગ મળ્યો છે એ જ છે. આપણે બધા આ જગતથી ઘણા ઊંચા છીએ. વિચારો કે મર્સિડીઝ કારની કિંમત શા માટે છે? કારણ કે ઘેર ઘેર નથી. BMWની કિંમત શા માટે છે? તો કે ઘેર ઘેર નથી. તો સત્સંગની કિંમત પણ સૌથી વધારે છે, કારણ કે સત્સંગ ઘેર ઘેર નથી, એ આપણને મળ્યો છે. બધાયના ઘેર, બધાયના ઘરની અંદર સત્સંગ નથી. અને સત્સંગ પણ ઘણાયને મળ્યો હશે, પણ ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ થઈ હોય એવા કેટલા? એવા ઘર થોડાક હશે. સત્સંગ તો ઘણા કરતા હશે, પણ ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ અને ભગવાન શ્રીહરિની પ્રાપ્તિ થઈ હોય એમાં પણ નિત્ય જેને કથા વાર્તા સત્પુરુષોનો યોગ મળતો હોય એવા કેટલા? એમાંના આપણે છીએ. કેટલી ઊંચી પ્રાપ્તિ છે જો વિચાર કરીએ તો ખબર પડે. પંચાળાનું પહેલું વચનામૃત છે ને, વિચાર કરીએ તો. એ વિચારને પામ્યો હોય તો, વિચાર કરે તો, એ વાત બહુ પાકી છે. વિચાર્યા વિના તો આપણી પ્રાપ્તિની આપણને ખબર પડતી નથી. વિચાર કરવાથી આપણને આપણી પ્રાપ્તિ સમજાય છે.
અને ત્યારે જ આપણી પ્રાપ્તિનો આપણને કેફ આવે છે. અમારા આશ્રિત હરિભક્તોએ જે એક એકથી અધિક એવા બહુ મોટા માણસ હોય તેની રીતનો વિચાર કરવો. તેવા મોટા મનુષ્ય ક્યારેય પોતાના મુખથી ગાળ બોલે નહીં, વાત વાતમાં તેઓ હું અને મારું આવું બોલે નહીં. મોટા માણસોને શિષ્ટાચાર છે. મોટો માણસ ક્યારેય હું 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 એવું ના કરે. જીવ છે ને એ હું હું હું, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આઈ છે ને એ બધી જગ્યાએ કેપિટલ જ લખાય. પાછળ લખો, આગળ લખો, બાકી બીજા અક્ષરો શરૂઆતમાં કેપિટલ હોય, પાછળ બીજી એબીસીડી નથી જાય, પણ આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. હુંકાર એટલો ખરાબ છે, જે મોટા છે ને એમાં હુંકાર નથી હોતો. એમાં હુંકાર અહમ નથી હોતું ને મમત્વ નથી હોતું. આ હું અને આ મારું આવું એની ભાષામાં જ નથી હોતું. અને જીવને ભાષામાં જ હું અને મારું હોય છે. અને હું અને મારું એ જેને બંધન કરે છે, એ પછી ગમે તે આશ્રમમાં હોય, ગમે તે ઉંમરમાં હોય, હું અને મારું એટલે બંધન. ત્યાં સુધી કે એક જ ખુરશી લઈને તમે એ કથામાં બેસતા હો અને એ ખુરશી જ તમને એમ હોય કે આ જ ખુરશી પર મારે બેવું, એ ખુરશી કોઈ બીજો લઈ લે એટલે તરત એમ થાય કે મારી ખુરશી લઈ લીધી. કથામાં બેસો તો એ સુખ ના આવે. કેમ સુખ ના આવે? ખુરશી તો બધી એક સરખી જ છે, પણ આપણે મમત્વથી બાંધી રાખ્યું હતું કે આ ખુરશી મારી, એટલે હવે એ ખુરશી ઉપર ના બેસે ત્યાં સુધી સુખ ના આવે. અમે ત્યાગી હોય વિચાર્યું કે આ આસન મારું, આ આસન ઉપર મારે બેસવાનું છે. હવે એ આસન ઉપર કોઈ ભૂલથી બીજો બેસી ગયો ને તમારે બીજે બેસવાનું થયું, બીજે ખસવાનું થયું, ના મજા આવે. કારણ કે હું અને મારું. કોઈ સ્થાનમાં આપણે રહેતા હોય, સ્થાન મનાઈ ગયું કે હું અને મારું, હવે સ્થાન બદલવાનું થયું, મોત જેવું લાગશે કારણ કે હું અને મારું. જ્યારે જે મહાન સ્થિતિવાળા પુરુષો છે, જે મોટી સ્થિતિવાળા પુરુષો છે, ચાહે ત્યાગાશ્રમમાં હશે ચાહે ગૃહસ્થ આશ્રમમાં હશે, એને હું ને મારું ભાષામાં પણ નહીં હોય, હું અને મારું એની આશામાં પણ નહીં હોય, ભાષામાં પણ નહીં હોય, એની આશામાં પણ નહીં હોય, એનું અનુમાન પણ નહીં કરેલું હોય કે આ હું ના મારું. એને તો બસ એક જ હશે, પુરુષોત્તમ નારાયણની જે ઈચ્છા હોય એને જે કરાવવાનું ધાર્યું હોય, એને જ્યારે જ્યાં જે કરાવવાનું ધાર્યું હોય એ કરાવશે. સૂકું પાંદડું એની ઈચ્છાએ જો હલવાનું હોય તો નિર્જીવ વસ્તુ પણ એની ઈચ્છાથી હલતી હોય તો હું તો એનો ભગત છું, મારે તેની ઈચ્છામાં જ રહેવું પડે. એ ભગવાનની ઈચ્છા હોય તો આપણને હાથીએ બેસાડે, અને એ ભગવાનની ઈચ્છા હોય તો પગપાળા ચલાવે. ગરડા અંત્યનું 13મું, ચાહે બંદીખાને નાખો ચાહે હાથીએ બેસાડો, એ ભગવાનની ઈચ્છા હોય એમ થાય. આપણે જ્યારે આપણું તન મન ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે એની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ છે. એને ગમતું અને આપણું ગમતું લેસ માત્ર નોખું રાખવું નથી, શ્રીજી મહારાજના શબ્દો છે. એ ભગવાનને જેવું ગમે છે એવું જ આપણને ગમે છે. કેવા શ્રીજી મહારાજના કેફીલા ગરડા અંત્યના 13માંના શબ્દો છે. આ બધું ઘૂંટી ઘૂંટીને આપણે જો પાકું કર્યું હશે તો જે દિવસે ક્યારેક જરૂર પડે ત્યારે આ દવાઓ કામ લાગી જાય. માટે ઘૂંટ્યા કરવું પડે. જે જે મોટા છે તેમાં ભૂમિ સમાન અન્ય કોઈ મોટું દેખાતું નથી. જેટલા જે જે મોટા દેખાય છે એમાં સૌથી મોટી પૃથ્વી દેખાય છે. મહારાજ કે દુનિયામાં તો લોકો અપરંપાર પાપમય કર્મ કરે છે, છતાં હરેક મનુષ્યને ભૂમિ અન્ન અને વસ્ત્ર આદિ આપતી રહે છે. તેના પ્રારબ્ધ પ્રમાણે ઘર અને વાહન પણ આપે છે. આ ભૂમિ ઉપર રહેતા મનુષ્ય માત્ર અસંખ્ય અપરાધ કરતા જ રહે છે. કેટલા પાપ કરે છે આ ભૂમિ પર લોકો, કેટલા પાપ કરે છે, છતાં ભૂમિ તેને સહન કરે છે, તેના અપરાધોને માફી કરી દે છે. ખરેખર અત્યારે જેટલા પાપ થાય છે ને એ પ્રમાણે પૃથ્વીનો પ્રલય જ થઈ જાય, પ્રલય જ થઈ જાય, ટકે જ નહીં એટલું પાપ થાય છે. ભગવાનનું ભજન કરતા એવા સંતો ભક્તો એને લીધે તો પૃથ્વી ટકી રહી છે, પણ તોય આટલા પાપી લોકોને પૃથ્વી હમાઈ નથી દેતી, સહન કર્યા કરે છે. હજુ અપરાધોને માફ કરી દે છે. પૃથ્વી પરમેશ્વરે જે આજ્ઞા કરી છે તેને માથે ચડાવીને તે આજ્ઞા પ્રમાણે જ રહે છે. તે રીતે જ બીજા ચાર જળ સ્થળ અગ્નિ વાયુ આકાશ ભૂતો પણ પરમેશ્વરની મરજી અને આજ્ઞા પ્રમાણે વર્તે છે. પંચભૂતનું આખું આ બ્રહ્માંડ બનેલું છે, પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ.
આ પાંચ સૌથી મોટા દેખાય છે અહીં આગળ, સૌથી મોટા આ જ છે, કારણ કે પંચ મહાભૂત દ્વારા જ આખું બ્રહ્માંડ સર્જાનું છે, એનાથી મોટું કોઈ છે નહીં. છતાં પણ એ પાંચે પાંચ ભગવાનની આજ્ઞામાં વર્તે છે. પવન ફૂંકાય છે, વાયુ, એ વાયુ જેમ ટોર્નેડો ને બધું આવે છે, એ થોડું ઘણું આવે છે, પણ જો એ બરાબર જો ભગવાન એને આજ્ઞા કરે ને ફરવા માંડે એની મરજી પ્રમાણે, તો બધું ઉડાડવું હોય તેને વાર ના લાગે, વાર ના લાગે. એક વાયુ જ કાફી છે, એક જળ જ કાફી છે. સુનામી ખાલી લાવ્યું આખી પૃથ્વી, પૃથ્વી કરતાં જળ તો વધારે છે, ત્રણ ગણું છે. તો પૃથ્વીને ડૂબાડવી એ જળ માટે કેટલી વાર લાગે? પૃથ્વી પરના જેટલું છે બધું જ જળ બંબાકાર કરવું હોય તો જળને વાર કેટલી લાગે? સમુદ્ર મર્યાદા વિના, મર્યાદા પાળો બાંધ્યા વિના મર્યાદામાં રહ્યો છે ભગવાનની આજ્ઞાએ કરીને. આ મોટા છે તોય સહન કરે જ બધું. અને જે મનુષ્ય પરમેશ્વર પરાયણ થઈને તેનું ભજન કરતા હોય છે, તેઓ તો ઉપર કહેલા પાંચ ભૂતો કરતાં પણ અધિક ગૌરવવાળા છે. તે પાંચ ભૂત કોઈનો મોક્ષ કરતા નથી, તેઓ તો માત્ર પરમેશ્વરની આજ્ઞા પ્રમાણે વર્તે છે. પાંચ ભૂત જે આખું બ્રહ્માંડમાં સૌથી મોટામાં મોટા પાંચ ભૂત મહારાજ કે અમને દેખાય, પૃથ્વી જળ તેજ વાયુ આકાશ, એના કરતાં પણ મહાન ભગવાનનો ભક્ત છે. આ શ્રીજી મહારાજનો મત છે, પાંચ ભૂત કરતાં પણ મહાન બ્રહ્માંડોનું જેના દ્વારા સર્જન થયું છે એવા પંચ મહાભૂત કરતાં પણ વધારે મહાન ભગવાનનો ભક્ત છે. શા માટે? પેલા પાંચ ભૂત ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તે છે, બધું સહન કરે છે, પણ એ કોઈનું કલ્યાણ નથી કરતા, કલ્યાણ નથી કરતા. કલ્યાણ તો ભગવાનના ભક્ત કરે છે, મોક્ષ તો ભગવાનનો ભક્ત આપે છે. હરિભક્તો તો જે મનુષ્ય, હરિભક્તો તો જે મનુષ્ય તેનું વચન માને તેનો મોક્ષ કરે છે. એટલે હરિભક્તમાં જેટલી મોટાઈની અધિકતા છે તે પાંચ ભૂતોમાં હોવી જોઈએ, પણ તેમાં તે મોટાઈ નથી. જે હરિભગતમાં મોટાઈ છે એ પાંચ ભૂતોમાં મોટાઈ નથી. આટલો તો હરિભગતનો મહિમા છે, આટલો હરિભગતનો મહિમા છે. ગઢપુરથી નજીક ઢસા પાસે એક દામનગર ગામ આવેલું છે. એ દામનગરની અંદર દેવશી ભગત અને જૂઠા ભગત બે બહુ મોટા ભક્તો થઈ ગયા. એ ગામમાં એક ગોવિંદ પટેલ હતા, કુસંગી હતા, સત્સંગી નહોતા. એ ગોવિંદ પટેલ એને દેવશી ભગત અરે જબરું હેત, પણ સત્સંગી નહોતા થયેલા, કંઠી નહીં પહેરેલી, ભગવાન સ્વામિનારાયણને કોઈ માનવાનું કેવું નહીં, ખેતીવાડી કરે. દેવશી ભગત અરે હેત, એને એમ કે આ દેવશી ભગત બહુ સારા ભગત છે. પછી એક દિવસ એવું થયું, એ ખાટલાની અંદર પડેલા હતા, બીમાર હતા, અને બીમારીની અંદર એને લેવા માટે જમદૂતો આવ્યા. જમદૂતો આવ્યા ને એટલે ગોવિંદ પટેલ ખાટલામાં પડ્યા પડ્યા એવું બોલ્યા, દેવશી ભગત દોડજો, કે દેવશી ભગત દોડજો. હવે દેવશી ભગત તો ત્યાં હતા નહીં, પણ પેલા જમદૂતો તે ખાટલે પહોંચી ગયા હતા અને ત્યાંથી દૂર જતા રહ્યા દેવશી ભગતનું નામ સાંભળતાની સાથે. આપણા સંપ્રદાયના ઇતિહાસોના ગ્રંથોમાં કથા લખાણી, જમદૂતો દૂર ગયા એટલે તરત જ ગોવિંદ પટેલે એના ચાકરને કીધું કે જાઓ દેવશી ભગત જ્યાં હોય ત્યાંથી બોલાવી લાવો. દેવશી ભગત તો ખેતરે હતા, પાણી પાતા હતા ખેતરને, ત્યાં જઈને કીધું ગોવિંદ ભગત, ગોવિંદ પટેલ બોલાવે છે એવું કહે છે, તાત્કાલિક આવો. દેવશી ભગત દોડતા દોડતા આવ્યા, જ્યાં દેવશી ભગતને પેલા જમદૂતો ખડકીમાં બેઠેલા, ગોવિંદ પટેલને જમદૂતો દેખાય, દેવશી ભગત જેવા ખડકીમાં બેઠા ને જમદૂતો ભાગ્યા. ગોવિંદ પટેલ કે દેવશી ભગત બચાવી લો, બચાવી લો. દેવશી ભગત કે શું બચવાના, શું બચાવવાના, તમે બરાબર છો, શું બચાવવાના, શાનાથી બચાવવાના છે? ત્યારે ગોવિંદ પટેલે વાત કરી કે મને લેવા જમદૂત આવ્યા હતા, તમે મને ઘણી વખત કીધેલું કે સત્સંગ કરો, ભગવાનનું ભજન કરો, પણ હું માનતો નહોતો, પણ હવે મને કંઠી પહેરાવો, સત્સંગી કરો. દેવશી ભગત એ ગ્રહસ્થ હરિભગત, એને ગોવિંદ પટેલ કુસંગીને કંઠી પહેરાવી, પાંચ વર્તમાનના નિયમ આપ્યા, ભજનનો નિયમ આપ્યો, અને પછી અમુક સમય પછી એનો દેહ છૂટ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણને લેવા આવ્યા. આ હરિભગતનો મહિમા. પંચ મહાભૂત છે ને, પૃથ્વી જળ તેજ વાયુ આકાશ, આ ભેગા થઈને આ કામ ના કરી શકે, પણ ભગવાનનો એક ભગત આ કામ કરી શકે. એટલે પંચ મહાભૂત કરતાં પણ ભગવાનનો ભક્ત મહાન છે. બ્રહ્માંડોના સર્જન હારો જેના દ્વારા બ્રહ્માંડો સર્જાય છે
જે મટીરિયલથી સર્જે છે એવા પંચ મહાભૂતો કરતાં પણ ભગવાને ભગતને આટલી મોટી મોટાઈ આપી. માટે હરિભગતની ભેગા હેત જબરું રાખવું. શ્રીજી મહારાજ કહે છે, ક્ષેમા મે બળાઈ રહે અપારા, તાકો કો લહે નહીં પારા, નિર્દંભ તિતનો બળતા પાવે, નિર્દંભ તિતનો બળતા પાવે, દંભ તે તો દિન દિન ઘટી જાવે, દંભ તે તો દિન દિન ઘટી જાવે, ઉપર સે સાધુતા કામ ન આવે, ઉપર તેસે અંતર રખાવે, ઉપર રૂભીતર ચૈયે દો તાવીન મોક્ષ ન પાવે કો. હવે શ્રીજી મહારાજ થોડીક સાવધાની માટેની વાત કરે છે, અંતરદૃષ્ટિની વાત કરે છે. ક્ષમામાં મોટાઈ અપાર રહી છે, તેનો કોઈ પાર પામી શકતું નથી. જે જેટલો નિર્દંભ છે તે તેટલી મોટાઈને પામે છે, અને જે દંભી છે તે તો દિન પ્રતિદિન ઘટી જાય છે. દંભનો અર્થ એ થાય છે પોતાના અંતરમાં જે નથી એને બહાર વધારે પ્રકાશિત કરવું, એનું નામ દંભ છે. પોતાને વર્તવાનું અંતરમાં ઓછું હોય પણ બહાર બીજા આગળ વધારે બતાવે એનું નામ દંભ છે. ધર્મ નિયમ ભક્તિ ભાવ પોતાના અંતરમાં ઓછા છે પણ બહાર એને બરાબર બતાવે એનું નામ દંભ છે. જેને કહેવાય હાથીના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા, જે દેશી કહેવત છે. કહેતા ભગવાનનો ભક્ત કે ભગવાનનો સંત ક્યારેય દંભની અંદર ન ચડે. આપણે જેવા છીએ એવા જ વર્તીએ, જેવા છીએ એનાથી બે દોરા ઓછા દેખાશું. સારા જેવા હોય અંદર એનાથી બહાર બે દોરા ઓછા દેખાશું તો કાંઈ નુકસાન નથી. પરંતુ આપણે જેવા નથી એવા બહાર જો એનાથી હજાર ગણા દેખાવા ગયા તો નુકસાન ચોક્કસ છે, ચોક્કસ છે. દંભથી બહુ મોટું નુકસાન છે. અને ભગવાનના આપણને સર્વ ભક્તોને જો નડતો હોય તો દંભ છે, દંભ છે. માટે આદર્શ દેખાવા કરતાં આદર્શ બનવું, સાચા દેખાવાની ઈચ્છા રાખવા કરતાં સાચા થઈ જવું, સજ્જન છું એવી સાબિતી કરવા કરતાં સજ્જન જેવું જીવન જીવવા માંડવું, સંત અને ભક્ત છું એવું સાબિત કરવા કરતાં સંત અને ભક્તની રીતમાં વર્તવા માંડવું. કદાચ આપણે સંત છીએ ને કોઈ અસંત કીધા, આપણે ભક્ત છીએ ને કોઈ અભક્ત કીધા, એની દ્રષ્ટિકોણમાં એને જે દેખાઈએ. કે ભગવાનને લોકોએ ભગવાન નથી કીધા તો આપણે તો મનુષ્ય છીએ, આપણે જેવા હોય એવું કોઈ કહી દે એવું કંઈ જરૂર નથી. પણ આપણી જાત ચોક્કસ કેવી જોઈએ કે ના તું ભક્ત છો. આપણો અંદરનો આત્મા ચોક્કસ એવું કહેવો જોઈએ કે ના તું સંતના માર્ગે ચાલેલો છો. એ આત્મા તો કબૂલવો જોઈએ, કારણ કે આખી દુનિયાને છેતરી શકાય છે, આત્માને છેતરી શકાતો નથી. દુનિયાના લોયર રાખીને કોઈએ માની લો કોઈનું ખૂન કર્યું છે, કોઈએ ચોરી કરી છે, વકીલો સારામાં સારા મોંઘા મોંઘા રાખો તો આને ચોરી કરી નથી, નિર્દોષ સાબિત થઈ જાય. પણ જે વ્યક્તિ નિર્દોષ સાબિત થયો એ પથારી મૂકતો હોય ને એને ખરેખર ચોરી કરેલી હોય, વકીલ એવો મજબૂત રોક્યો એટલે ચોરીમાંથી નિર્દોષ છૂટ્યો, પરંતુ એ મરતા સુધી પોતાના આત્માને સમજાવી શકશે? એની માટેનો કોઈ વકીલ ખરો કે એને સમજાવાય કે ભાઈ તે ચોરી નથી કરી? એ તો અંદરથી એક જ અવાજ કરે, તે કરી છે, તે કરી છે, તે કરી છે. એને સમજાવવા માટેનો કોઈ વકીલ નથી મળ્યો હજુ સુધી. અને આત્મા જો અંદરથી આવું પોકારશે તો પ્રોબ્લેમ. આત્મા જો અંદરથી એવું પોકારે છે કે તે ચોરી કરી જ નથી, ભલે ને દુનિયામાં સાબિત થયું ચોરી કરી છે તોય કોઈ પ્રોબ્લેમ નથી, એનું કશું નુકસાન નથી. આ લોકમાં થોડું નુકસાન થયું થયું પણ પરલોકનું કોઈ નુકસાન નહીં. પણ અહીં ગમે એટલું સાબિત થઈ ગયું કે આને ચોરી નથી કરી, પણ જો એનો આત્મા નથી સ્વીકારતો તો નુકસાન છે. કારણ કે અંતકાળે શાસ્ત્ર એવું કબૂલે છે, મોટા પુરુષો એમ કહે છે, જીવને જે જે કુકર્મ કર્યા છે એ જ યાદ આવે છે. કારણ કે કુકર્મ એકાગ્રચિત્તે થતા હોય છે, કુકર્મ એકાંતમાં થતા હોય છે, સત્કર્મ એકાંતમાં નથી થતું, સત્કર્મ જાહેરમાં થાય છે.
બહુ ઓછા વિરલા હોય કે સત્કર્મ એકાંતમાં કરે, ખૂણામાં કરે, છુપું કરે, કોઈને ખબર ના પડે એમ કરે. સત્કર્મનો ફેલાવો છે, સત્કર્મને પ્રકાશિત કરવામાં આવે છે, દુષ્કર્મને પ્રકાશિત કરવામાં નથી આવતું. માટે ભગવાનનો ભક્ત સાવધાન બને. નિર્દંભી જીવન એ આપણા જીવનની બહુ મોટી મૂડી છે. જેટલા નિર્દંભી બનશું એટલા ભગવાનને વાલા થશું. મહારાજ કે અમને દંભી ના ગમે, કારણ કે ભગવાન તો બધું જ જાણે છે, અંદર બહારનું બધું જ જાણે છે અને જોવે છે. એટલે ભગવાનને દંભ બિલકુલ ગમતો નથી. ભગવાનને તો તરત જ રમત કરે, જેમ કે મહારાજે કહ્યું, જગન્નાથપુરીને મૂર્તિને વિશેને રહી અમે પૂજારીના છળ અને કપટને જોતા અને ભક્તિભાવને પણ જોતા. તે પૂજારીમાં ભક્તિભાવ પણ હતો, એનો અર્થ એ થયો, શ્રીજી મહારાજ એવું બોલ્યા, ભક્તિભાવને પણ જોતા અને પૂજારીના છળ કપટને પણ જોતા. તો જે ભક્તિભાવ હતો એ સારું પાસું હતું, પણ છળ કપટ હતો ને, એ છળ કપટને ઢાંકવા માટેનો ભક્તિભાવ દંભ પણ હોઈ શકે. પેલું છળ અને કપટ છે એને ઢાંકવા માટેનું ઢાંકનું ભક્તિભાવ બની શકે, એટલે ભક્તિભાવ સાચો હોવા છતાં દંભમાં જતો રહે. માટે જેવા હૃદયમાં આપણે છીએ એવી રીતે જ ભગવાનના સંતો ભક્તો પાસે વર્ત્યા કરવું, એનાથી ન્યૂન. મુક્તાનંદ સ્વામી માટે એમ લખાણું, સ્વામીની જેવી સમજણ હતી એ તો કોઈને કળાય જ નહીં. ગોપાળન સ્વામી માટે એવું લખાણું, ગોપાળન સ્વામીની જેવી સમજણ હતી ને, જેવા સ્વામી મોટા હતા ને, એને શ્રીજી મહારાજ એક જ જાણતા. કહો, કારણ કે સંતની સેવા રાત દિવસ કર્યા કરતા, રાત દિવસ. સરળ રખે સ્વભાવતી રેશમ કી ફેલતાય, સંત કી સેવા કરત રહે ભાવ સહિત હરખાય. સંતની સેવા ભાવ સહિત હરખાઈને કર્યા કરતા હતા. ગોપાળન સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિ એવા મોટા પુરુષો જેવું નિર્દંભ જીવન, નિષ્કપટ જીવન, નિર્દોષ જીવન એને જીવવાની આપણી અંદર એટલી શક્તિ ન પણ હોય, કારણ કે એ તો બહુ મોટા હોય. મોટા સત્પુરુષ ગુરુજી જેવા હોય એના જેટલું જીવવાની આપણી શક્તિ ન પણ હોય, પરંતુ આપણે જેટલા છીએ, જે લેવલમાં છીએ, ત્યાં તો ભગવાનના સંતો ભક્તો આગળ કોઈ દંભ નહીં. બે સ્વરૂપે જીવવાવાળો મર્યા વિના નહીં રહે. બે સ્વરૂપે જે જીવતો હશે એ સત્સંગમાં હશે કે સમાજમાં હશે, એને અંતે દુઃખના દરિયામાં ડૂબવું પડે છે. માટે બે સ્વરૂપે નહીં, એક જ સ્વરૂપ. લાખો માણસની વચ્ચે હોઈએ કે એક માણસની વચ્ચે હોઈએ, ભગવાનના ભક્ત સાથેનો વ્યવહાર હોય કે જગત સાથેનો વ્યવહાર હોય, તમે સમાજમાં કોઈ કાર્ય કરતા હો કે સત્સંગમાં કોઈ કાર્ય કરતા હો, પણ દંભ નહીં. દંભ તો બહુ જ મોટો દુશ્મન છે. અને સારામાં સારા સંત અને ભક્ત માટે મને અને તમને બધું જ કરવા છતાં, ધર્મ નિયમ પણ આપણે પાળતા હોઈએ, ભક્તિ પણ કરતા હોઈએ, છતાં પણ બાંધી દેવો આ એક જ છે, દંભ બહુ મોટો દુશ્મન છે. શ્રીજી મહારાજ કહે છે, એનાથી બચજો. ક્ષમામાં મોટાઈ અપાર છે, કોઈ પાર પામી શકતું નથી. નિર્દંભ જીવન એટલી મોટાઈને પામે છે, દંભી છે, દિન પ્રતિદિન ઘટી જાય છે. આવી શ્રીજી મહારાજે અહીં વાત કરી છે. 20 કડી અહીં પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.